અમદાવાદમાં ઘરકંકાસમાં પરિવાર વેર વિખેર થઈ ગયો છે. ગૃહ કલેશમાં દીકરીનો ભોગ લેવાઈ ગયો. વાત છે વસ્ત્રાલ વિસ્તારની, જ્યાં વિનાયક સોસાયટીમાં રહેતો પરિવાર ભોગ બન્યો છે. પતિએ પત્ની અને દીકરીને પાઇપથી માર માર્યો. અસહ્ય માર મારવાથી 7 વર્ષની દીકરીનું મૃત્યુ થઈ ગયું છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી પત્નીને સારવાર માટે ખસેડવામાં આવી છે. દીકરીનું મોત થતા આરોપી પતિ ફરાર થયો. સ્થાનિક પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધીને ફરાર આરોપી દિલીપ કુશવાહની શોધખોળ હાથ ધરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે. અનિતા, અમદાવાદમાં ઘરકંકાસમાં એક પરિવાર વેર વિખેર થઈ ગયો છે, જેમાં એક માસૂમ દીકરીનું મોત થઈ ગયું છે, શું વિગત? જી કાશો, જે રામોલ વિસ્તારની આ ઘટના છે, જેમાં વસ્ત્રાલના જે વિનાયક પાર્ક સોસાયટીની અંદર આજે ધનતેરસના અવસરે પતિ પત્ની વચ્ચે ઘરકંકાસને લઈને ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને પતિ અચાનક જ તેની પત્ની ઉપર લોખંડની પાઇપો વડે હુમલો કર્યો હતો, જેમાં 5 વર્ષની દીકરી જે ધરાપણ વચ્ચે આવી જતા આજે દીકરી છે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની આશા કુશવાહને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું કે હીરા ઘસુજા કારીગર છે દિલીપ કુશવાહ, જેને અત્યારે હાલ વેકેશન પડ્યું છે, અને જે પોતાની પત્ની જે આશા સાથે તેને છેલ્લા ઘણા સમયથી મકાન બાબતે ઘરકંકાસ ચાલી રહ્યો હતો. આજે સવારે પણ આ ઘરકંકાસને લઈને તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે તે આરોપી જે પોતે હીરાના કારખાનામાં ગયો હતો અને પોતે ગુસ્સે થઈને ઉશ્કેરાઈને પાછો ઘરે પરત કર્યો હતો અને પત્ની પર પાઇપો અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. આ જીવલેણ હુમલામાં ગંભીર રીતના જે પત્ની આશા જે છે તે ઇજાગ્રસ્ત થતા તેને એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યારે 5 વર્ષની દીકરી ધરા નો આજે ઘટનાસ્થળે જ મોત નિપજતા હાલ તો પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સાથે પતિ હત્યાને અંજામ આપ્યા બાદ રામોલ પોલીસ સ્ટેશન હાજર પણ થઈ ગયો હતો, જેથી પોલીસે તેઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જી જી આભાર અનિતા, વિગત આપવા બદલ.